સાહેલીની આખરી પાર્ટિસિપન્ટ આજે લઈને આવી છું ગોડ્સ ઓન કન્ટ્રી એટલે કે કેરળ રાજ્યના ટોપ 10 ડેઝર્ટમાંની ચાર વાનગીઓ. મારી વાનગીનું મારી આખી ડિશનું નામ છે સ્વીટ અફેર, અને સ્વીટ અફેર નામ રાખ્યું છે એટલે સૌથી પહેલા મેં કેરળના લાડુ જે બહુ જ સિમ્પલ ને સરસ ગણાય છે માં લાડુ એને એક રોમાન્ટિક સ્માઇલીનો આકાર આપ્યો છે. ત્યાર પછી મેં બનાવ્યો છે બ્લેક કેરળ હલવા અથવા કોઝીકોડે હલવા તરીકે ઓળખાતા કરુપ્પુને, અને એના પછી છે નારિયેલ લડ્ડુ સિગ્નેચર ડિશ ઓફ કેરાલા, પણ મેં એને પાનનો ટ્વિસ્ટ આપીને શોર્ટની જેમ ગ્લાસમાં સર્વ કર્યા છે. અને છેલ્લે અહીં જે વાનગી દેખાય છે તે છે કેરામલ કેરટ ડેઝર્ટ. પાયસમ છે મૂળભૂત રીતે, પાયસમ ચોખા કે દાળ કે પમ્પકિનનું બનતું હોય છે, પણ આપણે અહીંયા ગાજરનું બનાવી અને એના કેરામલની ફ્લેવર આપી છે અને કેરામલથી ડેકોરેટ પણ કર્યું છે, અને આખી ડિશને મેં સર્વ કરી છે નન્નારી શરબત સાથે. મેં તૈયાર શરબત લીધું છે, બનાવ્યું નથી, પરંતુ આ નન્નારી સિરપમાંથી બનતું શરબત એટલે બીજું કાંઈ જ નહીં પણ આપણે ગુજરાતીમાં આયુર્વેદમાં જેને અનંત મૂળ કહીએ એમાંથી બનતું શરબત છે. અનંત મૂળના ગુણ છે કે તે કબજિયાત અને એસિડિટી અને પાચન તંત્રના અન્ય પ્રોબ્લેમ સામે રાહત આપે છે, અને એટલે જ એને મીઠાઈની સાથે લેવાથી મીઠાઈ ભારે નથી પડતી. જો કે આપણી મીઠાઈ તો આમ પણ હેલ્ધી અને થોડી ઓછી કેલરી વાળી છે એટલે ચિંતા કરવાની જરૂર નથી. તો ચાલો એક પછી એક વાનગીઓ શીખી લઈએ. માં લાડુ માટે આપણે દાળિયાને અલગ પીસ્યા છે અને ખાંડ એલચીને અલગ પીસ્યા છે, પણ છેલ્લે આપણે એને ભેળવી દઈએ છીએ. ઘી બરાબર ગરમ થાય એટલે એક થોડીક હળદર નાખવાની છે, પછી ગેસ બંધ કર્યા પછી બાકીનો પાવડર નાખવાનો છે. ટ્રેડિશનલી આવા લાડુ વાળવામાં આવે છે, પણ મેં અલગ પર્પઝથી બનાવ્યું છે એટલે મેં માં લાડુને લાડુ ન રાખતા એને આવી રીતે નાની નાની ડિશમાં ઢાળી લીધા છે. કોઝીકોડે હલવા માટે ગોળને કોકોનટ મિલ્કમાં નાખીને ધીરે ધીરે કરીને બધો જ ગોળ ઓગાળી દેવાનો છે, અને પછી એ જ રીતે ચોખાના લોટ ઓગાળવાનો છે. ગોળ ઓગળી ચૂક્યો છે, રંગ ઘેરો થઈ ગયો છે, હવે એ જ રીતે થોડો થોડો કરીને ચોખાનો લોટ નાખવાનો છે જ્યાં સુધી બધો ચોખાનો લોટ ઓગળી ન જાય. ગેસ પેટાવીને આપણું જે મિશ્રણ છે અને પાનમાં ધીમે ધીમે રેડવાનું છે. હું આમાં થોડો ફૂડ કલર ઉમેરીશ. જરૂર પડે પાછળથી થોડો વધારે ફૂડ કલર ઉમેરી શકાય છે. મિશ્રણ જાડું થઈ ચૂક્યું છે, હવે અડધો કપ જાડું કોકોનટનું મિલ્ક નાખવાનું છે. ફરીથી હલાવવાનું છે અને ફરીથી જાડું થાય ત્યારે આપણે ઘી અને કાજુ નાખીશું. મિશ્રણ ફરીથી જાડું થયું છે, કાજુ નાખવાનો સમય થઈ ગયો છે, તે જ સાથે આપણે એક ચમચી ઘી ઉમેરી દઈએ છીએ. ફરીથી મિશ્રણને જાડું થાય ત્યાં સુધી હલાવવાનું છે. હલવાએ ઘી છોડી દીધું છે, મેં થોડો વધારાનો ફૂડ કલર પણ નાખ્યો છે, હવે એને થાળીમાં ઠલવી લેવાનો સમય થઈ ગયો છે. કોકોનટ લડ્ડુ માટે આપણે જે દૂધ કાઢ્યા પછી વધેલો નાળિયેરનો ભાગ હતો એ જ નાળિયેરને આમાં બે કપ જેટલું લીધું છે. એમાં બરાબર એક કપ માપીને દૂધ નાખ્યું છે અને એ જ કપથી માપીને અડધો કપ ખાંડ નાખી છે. હવે ગેસ પેટાવીને એને ધીમે તાપે જ્યાં સુધી જાડું ન થાય ત્યાં સુધી હલાવ્યા કરવાનું છે. મિશ્રણ સૂકું થઈ ગયું છે, થોડી એલચીનો ભૂકો નાખવાથી ટ્રેડિશનલ રેસીપી અહીંયા પૂરી થાય છે, પરંતુ મેં થોડો ટ્વિસ્ટ આપેલો છે. એક નાગરવેલના પાનને ઝીણું ઝીણું કાપીને આમાં આપણે જોઈ શકીએ છીએ મિશ્રણ ઠંડુ પડી ચૂક્યું છે, અને હાથમાં લઈ થોડો એક ગોળ શેપ આપી અને બરાબર લાડુ જેવું વળે ત્યાર પછી હાથેથી એને થેપી આ રીતે એમાં થોડું ગુલકંદ મૂકવાનું છે, અને ફરીથી એને લાડુના આકારમાં બંધ કરવાનું છે. ગોળ સરસ લાડુ વળી જાય પછી સૂકા ટોપરાનો રંગીન ભૂકો છે, કોપરાને મેં રગદોળીને રાખેલું છે. સૂકા કોપરાને પાન ફ્લેવરના સિરપમાં બરાબર ભીંજવી તડકે સૂકવી અને આવું મિશ્રણ બનાવ્યું છે કલરફુલ, એનાથી આખો લાડુ કોટ થઈ જાય
पा किलो गाजर, 8-10 काजू अने ब्लेंच करेली बदाम ने झीणा कटका एने अर्धो कप पानी में कूकर में नाखीने सीटी वगाड़ी लेवानी छे। कूकर खुले त्यां सुधी आपणे कैरामल बनावी लईए छीए। एक कप खांड लीधी छे, एमां थोड़ुक एकाद चमचा जेटलू गरम पानी नाख्यू छे अने गैस पेटावीने एने मिक्स करीए छीए अने थोड़ी वार सुधी એને થવા દઈએ છીએ કે જ્યાં સુધી કેરામલનો બ્રાઉન કલર ના આવે। લાઇટ બ્રાઉન કલર આવી ગયો છે, આપણે અહીં ગેસ બંધ કરીએ છીએ અને સિરપને અડધા અડધા ભાગમાં ડિવાઈડ કરીએ છીએ, જેમાં અડધું છે એ કેરામેલ સિરપ તરીકે આપણા પાયસમમાં જશે અને બાકીનું અડધું છે એને સ્પંજ શુગર બનાવીશું। ગાજરનો બફાઈ ગયા પછી પલ્પ બનાવ્યો છે અને એમાં અડધો લીટર દૂધ રેડી દેવાનું છે અને એને હલાવ્યા કરીએ છીએ કે જ્યાં સુધી ખાસું એવું ગાઢું ન થઈ જાય। ઉભરો આવ્યો છે, હવે કેરામેલ સિરપ રેડી દઈએ છીએ। થીક ટેક્સચર આવી ગયું છે, હવે આપણે એને ઘીમાં ફ્રાય કરેલા ટોપરું અને ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરીશું, એલચીનો ભૂકો નાખીશું અને પ્લેટિંગ કરીશું। કેરળની સ્વાદ સફર જો ગમી હોય તો આ કચ્છી નાગર મંડળની चैनल ने सुपर कुक स्पर्धा ने लाइक करवानो अने सब्सक्राइब करवानो भूलता नहीं। जय हाटकेश।